चिल्ड्रन इन स्ट्रीट सिचुएशन हेठळ समावेश करेला बाळकोना वालीओने किट वितरण करवामां आव्युं। चिल्ड्रन इन स्ट्रीट सिच्युएशन अंतर्गत मोहल्ला अने शेरीओमां रहेता जरूरियातमंद बाळकोने बाळ स्वराज पोर्टलमां नोंधणी करी सरकारश्री द्वारा चालती विविध योजनाओनो लाभ आपवामां આવા બાળકોના પરિવારજનોને આઇડેન્ટિફાય કરવામાં આવે। આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર છોટાઉદેપુર સ્થિત મદદનીશ કમિશનર્સની કચેરી દ્વારા આવા લાભાર્થીઓને માનવ ગરિમા યોજનાના લાભ પીટે રોજગારલક્ષી કીટ સુપ્રત કરવામાં આવી હતી। આવા બાળકોના વાલીઓ આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી આવા બાળકોને ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવે છે। સરકારશ્રી અને માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આવા બાળકોના પરિવારને તાત્કાલિક અસરથી રાહત તેમજ અન્ય લાભો આપવા સૂચના થયેલ છે। છોટાઉદેપુર જિલ્લામાં આવા કુલ 35 બાળકોને આઇડેન્ટિફાય કરી તમામ યોજનાઓ અને સહાયો લાભ આપવા માટે જિલ્લા કલેક્ટર તંત્રએ સુરક્ષા ખાસ ઝુંબેશ ઉપાડેલ। બાળ સુરક્ષા એકમ હેઠળ આ તમામ બાળકોને રોકડ સહાય 2000 આપવામાં આવે। આ યોજના અંતર્ગત આદિજાતિ કચેરી દ્વારા કવાંટ તાલુકાના 2 લાભાર્થીઓ માનવ ગરિમા યોજનાની રોજગારલક્ષી કીટ આપી સહાય આપેલ છે। આવા એક લાભાર્થી રાઠવા ઈશ્વરભાઈને વેલ્ડિંગ મશીન આપી તેમણે તેમના પુત્ર અક્ષયને મજૂરી કામમાંથી કાયમી છુટકારો અપાવેલ છે। ઈશ્વરભાઈના પત્નીનું અવસાન થતાં તેના પુત્ર અક્ષયને પાલન કરવાની જવાબદારી ઈશ્વરભાઈ ઉપર આવી પડી। હવે ઈશ્વરભાઈને વેલ્ડિંગ મશીન મળતા તેઓ કવાંટ ગામમાં વેલ્ડિંગનું કામ કરી શરૂ પોતાનું ગુજરાન ચલાવવા માગે છે અને તેમના પુત્રને પણ આ દિશામાં તાલીમ આપી તેનું જીવન સદ્ધર કરવા માગે છે। આવો અન્ય કિસ્સો કવાંટનો જ છે। અરવિંદભાઈ રાઠવા જેવું છૂટક કામ કરતા તેમનો પુત્ર ઋત્વિક 8મા ધોરણમાં અભ્યાસ કરે। અરવિંદભાઈને દરજી કામમાં આવડત હતી પરંતુ સિલાઈ મશીનના પૈસા ન હોવાથી આદિજાતિ કચેરી દ્વારા તેમને સિલાઈ મશીન આપવામાં આવતા તેઓ દરજી કામ કરી પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માગે છે। અરવિંદભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને દરજી કામ અંગેની જાણકારી અને આવડત છે અને હવે આ મશીન મળતા તેઓ પોતાનું જીવન અને પરિવારની દશા ચોક્કસ બદલી શકે તેમની આશા। બ્યુરો રિપોર્ટ રિહાન પટેલ છોટાઉદેપુર। સાહેબ ઘરે આવેલા અમને એવું પૂછેલું કે તમને શું શું ફાવે છે કામ ધંધામાં એવું અમને પૂછ્યું તો પછી એ લોકો માહિતી આપી અમને કે તમારે આવી કંઈક સહાય મેળવવું છે એવું તમને શું કામ ફાવે એમ તો અમે કીધું કે અમને થોડું કંઈક આવું રોજગારી મેળવે એવું સિલાઈ મશીનનું એવું તેવું કંઈક થોડું થોડું ઘરેથી ફાવે છે કોઈકને તો અમને એ રીતનું ફોર્મ ફરી આપ્યું અને અમને સિલાઈ મશીન મળ્યું। અમે ખૂબ ખૂબ સરકારનો બહુ આભાર એવું માનીએ છીએ।